અત્યારે વિચાર કરો કે બધી જ જગ્યાએ કથાનું પૂર ઉમટ્યું છે, કોઈ એક જગ્યાએ નથી થતી. ટીવી ચેનલ કોઈ પણ ચાલુ કરો એટલે કથા 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 ને કથા. પણ એ કથા દ્વારા જો માણસની વ્યથા સમાપ્ત થાય ને તો એ કથા સાચી. અને ગુરુદેવ કહી રહ્યા છે કે બેટા સમયદા, અત્યારના યુગનું સાચામાં સાચું દાન હોય તો એ સમયનું દાન છે. કથામાં પણ વારંવાર બતાવે છે આપણને, પણ આપણે જે સંકલ્પ લઈને ચાલીએ છીએ ને એમાં ક્યાંક ને ક્યાંક આપણે કહીએ છીએ ને કે હવે સતયુગનું આગમન છે અને કલીની વિદાય છે. સતયુગનું આગમન થવા જઈ રહ્યું છે અને કલીની વિદાય છે, અને એટલે આ સંધિકાળ છે. અને આમાં થશે એવું, એક બાજુથી એવા લોકો છે કે જે ધર્મનો પ્રચાર કરી રહ્યા છે, એવા લોકો છે કે જે સાચા ધર્મને અપનાવી રહ્યા છે, પણ એક બાજુ એવા પણ લોકો છે કે જે બધી બાજુથી ધર્મને નષ્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે મીટિંગ ચાલતી હતી અને જે જેવા લોકો હોય ને એવાને બોલાવે, કલિયુગે પણ વિચાર્યું કે જો આ પૃથ્વી ઉપર બધા લોકો જો પ્રભુ પ્રત્યે ગાંડા બનશે, આવા કથામાં પાગલ બનશે, જો ધર્મનું અનુસરણ કરશે, તો પછી આપણું બધું ચાલશે ક્યારે? આપણું બધું બંધ થઈ જશે. મીટિંગ બોલાવી, કલિયુગે મીટિંગ બોલાવે. કલિયુગ એટલે એમાં કેવા બધા માણસો હોય એમાં કે જે એને સાથ આપતા હોય. બધાનું મંતવ્ય લીધું કલિયુગે કે તમે આવું કરો આવું કરો, કે જેથી કરીને પૃથ્વી પરના માણસોને જે પ્રભુ પ્રત્યે વિશ્વાસ છે ને એ તૂટી જાય અને ખરાબ કામ કરવા માંડે. એટલે વિનંતી કરી બધાને કે તમે કંઈક કહો. બધા વારા ફરતી ઊભા થયા પણ કલિયુગને સંતોષ ન થયો. પણ એક ખૂણામાં બેઠેલી વૃદ્ધ થઈ ગયેલી એ આળસે કલિયુગને કહ્યું કે મને મોકો આપો. એટલે બધા યુવાનો હતા ને બધા હસવા લાગ્યા કે તું શું કરવાની હતી, અમે બધાએ કીધું તું ના પાડી અને તારું તો હવે શરીર વૃદ્ધ થઈ ગયું. એટલે કલિયુગને થયું કે ના, મને જાણવા તો દે કે શું કહે છે. અને એ વૃદ્ધ થઈ ગયેલી આળસ આળસ મરડીને ઊભી થઈ અને કલિયુગને કહ્યું કે મને ખાલી મંજૂરી આપો, હું પૃથ્વી ઉપર જાઉં એટલી જ વાર, અને છૂટ આપી. ચાલશે હવે સુઈ રે ઘરમાં, આટલા બધા તાપમાં બહાર નીકળવાનું. અને એટલે કહ્યું કે આ કલીની જ વિદાય છે, સતયુગનું આગમન છે, અને આ સંધિકાળની અંદર આપણે આ બધી બાબતોમાં ફસાઈ ન જઈએ ને, એટલે સતત ચિંતન, એટલે સતત સ્વાધ્યાય. ફરી ફરીને વિનંતી કરું તમને બધાને કે આપણે પુસ્તક મેળો છે, પરમ પૂજ્ય ગુરુદેવનું જ્ઞાન શરીર એ પુસ્તકની અંદર વિદ્યમાન છે. પરમ પૂજ્ય ગુરુદેવે 3200 પુસ્તકનું લેખન કર્યું, એમાંથી કોઈ પણ વિષયને ઉઠાવી લો તમે, કોઈ પણ પુસ્તકને ઉઠાવી લો, એમાં ચોક્કસ શંકાનું સમાધાન છે. નાના બાળકોથી લઈ અને તમામ માટે થઈ અને ગુરુદેવે આ પુસ્તકનું લેખન કર્યું છે, તો વિનંતી કરું કે કથા દર પૂરી થાય પછી આ પ્રસાદ તો લો છો ને, એની સાથે સાથે જ્ઞાન પ્રસાદ લઈ જજો. ખૂબ ખૂબ ધન્યવાદ છે જેતપુર ગાયત્રી પરિવારના આયોજક ભાઈઓ અને સાથે મહિલા મંડળના બહેનો કે ઘર ઘર સુધી એમને ગુરુદેવના સાહિત્યને જ્ઞાન રથને પહોંચાડ્યો છે, જ્ઞાન મંદિરની ઘર ઘર સુધી સ્થાપના કરી છે. અને ગઈકાલે અહીંથી આપણે કહ્યું હતું કે જેમના પણ ઘરમાં જ જ્ઞાન મંદિરની સ્થાપના નથી ને,
એમ તો તમારે 100 રૂપિયા જમા કરવાના, પણ તમને પુસ્તક સાહિત્ય એની અંદર છે 200 રૂપિયા. લઈ જજો. હજુ પણ જેટલા પણ બહેનો બાકી છે ને, ઘરે પૂછવા ન રહેતા, પૈસા ન લાવ્યો હોય તો અમારા ભાઈઓ જુઓ, હે, એમને એટલું વિશ્વાસ છે, ન લાવ્યા હોય તો કઈ વાંધો ને, પછી આપજો. અને કાલે જે વાત કહી તમે બધા, કદાચ આજે મારે ફરીને દોહરાવું છું, તમે બધાએ સાંભળી છે કે આજે ગાયત્રી પરિવારનો કોઈ પણ પરિજન જાહેરમાં ક્યાંય ફાળો ઉઘરાવવા માટે ઊભો નથી રહ્યો. વિશ્વાસ છે ને ગુરુદેવ ઉપર, કે ગુરુદેવ જે કામ ઉપાડાવે છે ને, જે કામની શરૂઆત કરાવે છે ને, એમાં ક્યારે ખોટ નથી પડવા દીધી. કેમ? કારણ કે ગુરુદેવે આશ્વાસન આપ્યું છે. કોઈ પણ પરિજને આજે કોઈ પણ પાસે હાથ લાંબો નથી કર્યો. બસ એ જ વિશ્વાસ હજુ પણ ટકાવી રાખે ને, એવી ગુરુદેવ બધાને શક્તિ આપે. ભગવાને સમય આપ્યો છે આપણને મનુષ્ય અવતાર, તો બીજી કમાણી બીજી કરી શું જવાના હતા આપણે? હે, આ સંસાર નશ્વર છે બધાને ખબર છે. અને હા, એનો અર્થ એવું નથી પછી આપણે જે કમાવા જતો હોય બંધ કરી દઈએ. એ તો આપણું ભરણ પોષણ કરવા માટે, આપણું શરીર ટકાવવા માટે જરૂર છે. પણ જો સાચી કમાણી હોય ને, એની સાથે જે સાચી કમાણી સાથે આવનારી હોય, તો એ તો પ્રભુ ભક્તિ છે, ભગવાનનું કામ છે. અને એ સાચી કમાણી છે ને આ બધા બહેનો ને ભાઈઓ કરી રહ્યા છે. શું મળે છે અમને? વિચાર તો કરજો કે સવારમાં ક્યારેક નીકળી જાય છે ને આ બધી બહેનો, તો ક્યારેક સાંજે ઘરે આવે છે, અને ક્યારેક બપોરે ઘરે આવે ને, તો આવીને દોડતા દોડતા જમવાનું બનાવીને પોતે જમવાની તો ચિંતા જ ન હોય, બધાને જમાડ્યા ન જમાડ્યા તો પાછી નીકળી જાય. રાત્રે ઘરે આવે, રાત્રે ઘરે આવીને બહેનોને કામ શું ન હોય. આ બધી જાતે કામ કરનારી બહેનો છે, કામવાળી પાસે કામ કરાવવાની નહીં, આવીને બીજા દિવસની તૈયારી કરવાની હોય, અને એવી થાકી પાકી આવીને રાત્રે સૂઈ જાય. અને મારો ગુરુદેવ કહે કે બેટા, હું રાત્રે આવું છું, અને તું તમે થાક્યા હોય ને, તો હું માથે હાથ ફેરવી દઉં છું. માથે હાથ ફેરવનારે સદગુરુ જો આટલું બધું આશ્વાસન આપતો હોય, અને પછી આપણે એમ કહીએ કે ના, આટલું બધું અમારાથી ન ચરાય, અમે તો થાકી જઈએ. નહીં, એ ગુરુદેવે આ શક્તિ કોણ આપે છે? બધી ગુરુ આપી રહ્યા છે.